નમસ્કાર. આજનો દિન મહિમા. જૂનાગઢનું સાહિત્ય ઘરેણું એટલે કવિ મનોજ ખંડેરિયા. રસમ સાવ જુદી, નિયમ સાવ નોખા, અમારે તો બસ શબ્દો એ જ કંકુને ચોખા. આમ કહેનાર ગુજરાતી પ્રયોગશીલ ગઝલ કવિતાના સર્જક મનોજ ખંડેરિયાનો જન્મ તારીખ 6 જુલાઈ 1943 ના રોજ જૂનાગઢમાં થયો હતો. બીએસસી LLB થઈ જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો. તેમને મોરારી બાપુ જેવા સંતના આશીર્વાદ પામવાનું સદભાગ્ય મળ્યું તો અનેક કવિઓનું સખ્ય પણ. તેમના કાવ્ય સંગ્રહ અચાનક ને ગુજરાત સરકારનું, અટકળને ગુજરાત સાહિત્ય અકાદમીનું, અને હસ્તપ્રતને અકાદમી અને પરિષદ બંનેના પારિતોષિકો પ્રાપ્ત થયા હતા. સિલેક્શન અને રિજેક્શન નો એમનો વિવેક પણ જબરો હતો. શ્રી અને સરસ્વતીનો ભાગ્યે જ જોવા મળતો મણિ કાંચન યોગ પણ મનોજભાઈમાં થયેલો. શબ્દ અને સંપત્તિની અઢળક સમૃદ્ધિની વચ્ચે પણ તેઓ જાતને હંમેશા જળ કમવત રાખી શક્યા. અન્યથા જે ગઝલની નિરાત થકી પોતે જીવ્યા ને હજી પણ જીવશે એ ગઝલના કર્તૃત્વ વિશે આવી હળવાશથી આટલી મોટી વાત કેમ થઈ શકે. કહે છે, બે લખી ગઝલ મોથ શું મારી, બે લખી ગઝલ મોથ શું મારી, તારી ક્યાં છે કમાલ ભૂલી જા. ગઝલને પ્રાણવાયુનો દરજ્જો આપનાર મનોજ ખંડેરિયાને કેન્સરનું દર્દ હોવાનું નિદાન થયું ત્યારે સૌ કોઈએ આઘાત અનુભવ્યો અને તારીખ 27/10/2003 ની વહેલી સવારે અચાનક કાવ્ય સંગ્રહના આ મૃદુ કવિ અચાનક જ આપણી વચ્ચેથી વિદાય થયા. અંતે એમનો જ એક શેર જોઈએ. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. અસ્તુ, આપનો દિવસ મંગલમય બની રહો. ડાળ જાણે કે રસ્તા.